ભાદરવી પૂનમિયા સંઘ તરફથી દર વર્ષે ગાંધીનગરથી અંબાજી માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાયકલ યાત્રા છેલ્લા 7 વર્ષથી ગાંધીનગરથી અંબાજી ખાતે આવે છે. તો અંબાજી પહોંચી માં જગતજનની અંબાના મંદિરના શિખરે ધજા ચડાવી આશીર્વાદ મેળવે છે. છેલ્લા 7 વર્ષથી આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ્ય સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો મુખ્ય સૂત્ર છે. તો સાથે આ યાત્રા છેલ્લા 7 વર્ષથી ગાંધીનગરથી અંબાજી આવે છે. તો દર વર્ષે આ સાયકલ યાત્રામાં લોકો દર વર્ષે જોડાતા હોય છે. તો અંબાજી આવી આ સાયકલ યાત્રામાં જગતજનની અંબાના મંદિરમાં પૂર્ણ થાય છે ત્યારે માં જગતજનની અંબાનો આશીર્વાદ મેળવી માનો આશીર્વાદ મેળવે છે. પર્યાવરણ બચાવો સાયકલ ચલાવોના અંતર્ગત છેલ્લા 7 વર્ષથી ભાદરવી પૂનમિયા સંઘ તરફથી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સાયકલ યાત્રા છેલ્લા 7 વર્ષથી ગાંધીનગરથી અંબાજી આવે છે. તો આ વર્ષે પણ આ સાયકલ યાત્રા ગાંધીનગરથી તારીખ 24 ડિસેમ્બરે પ્રસ્થાન થઈ ગઈકાલે 25 ડિસેમ્બરે અંબાજી પહોંચી હતી. તો આજે સવારે માં અંબાના મંદિરે પહોંચી માં જગતજનની અંબાનો આશીર્વાદ મેળવી માં અંબાના મંદિરના શિખરે ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યો હતો. અમારી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ તરફથી સાયકલ ચલાવો અને પર્યાવરણ બચાવોના ઉદ્દેશથી અમે છેલ્લા 6 વર્ષથી અવિરતપણે સાયકલ પ્રવાસ કરી રહ્યા છીએ. આજે પણ તમે જુઓ મોટી સંખ્યામાં અમારી સાથે સાયકલ યાત્રામાં અમારા પદયાત્રી ભાઈઓ જોડાયા છે. ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અમે આજે અમારા યાત્રા પૂર્ણ કરી અને અત્યારે માતાજીની શિખર ઉપર ધજા ચડાવવા માટે જઈ રહ્યા છે. બધા જ લોકો ખૂબ આનંદ સાથે ખૂબ પ્રેમથી અમારી સાથે જોડાય છે. દર વર્ષે અમે કોઈની પાસે એક પણ રૂપિયો લીધા સિવાય માત્ર અમારા ટ્રસ્ટના અને ટ્રસ્ટ સિવાયના લોકોના દાનથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ. અને દર વર્ષે જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ દાતાઓનો પ્રવાહ પણ સમૂહ પણ વધતો જાય છે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.